ભરૂચ તાલુકાના વરેડિયા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરાઈ. ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ 6 મત પડ્યા, તરફેણમાં 3 મત મળે. ભરૂચ તાલુકાના વરેડિયા ગ્રામ પંચાયતના સરપંચ ફજીલાબેન દુધવારા વિરુદ્ધ ગ્રામ પંચાયતના ઉપસરપંચ ભરત વસાવાએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. આજરોજ ભરૂચ તાલુકા મદદનીશ વિકાસ અધિકારીની હાજરીમાં વિપક્ષના 6 સદસ્યોએ સરપંચ વિરુદ્ધ મત આપતા અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. ગત તારીખ 8 સપ્ટેમ્બરના રોજ ઉપસરપંચ ભરત વસાવા સાબિત વિપક્ષના 6 સદસ્યો દ્વારા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત ઇન્ચાર્જ તલાટી કમ મંત્રી કરણસિંહ ચાવડાને રજૂ કરી હતી. અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા સમગ્ર મુદ્દો ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે 6 સદસ્યો દ્વારા ભરૂચ તાલુકા પંચાયત કચેરીએ પહોંચી સંબંધિતને અવિશ્વાસની દરખાસ્તની કોપી આપી હતી. આજરોજ ભરૂચ તાલુકાના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તેમજ ઇન્ચાર્જ તલાટી કમ મંત્રી કરણસિંહ ચાવડાની હાજરીમાં વિપક્ષના 6 સદસ્યોએ સરપંચ વિરુદ્ધ મત આપતા અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. સરપંચ ફજીલાબેન દુધવારાને ગ્રામ પંચાયતના સરપંચ પદેથી 3 દિવસ પછી દૂર કરવામાં આવશે એમ જાણવા મળ્યું છે. અવિશ્વાસની દરખાસ્ત મંજૂરની પ્રક્રિયા દરમિયાન પંચાયત કચેરી બહાર ગ્રામજનો એકત્ર થયા હતા. કોઈ અપ્રિય ઘટના ન બને એ માટે પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર શિલ્પાબેન દેસાઈએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. ગ્રામ પંચાયતના ઉપસરપંચ ભરત વસાવાએ મીડિયા સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત બાબતે નિવેદનમાં જણાવ્યું હતું કે અમોને જ્યારે ગ્રામ પંચાયતનું સુકાન સોંપવામાં આવે છે ત્યારે અમે ગામના વિકાસના કાર્યોને પ્રાધાન્ય આપીશું, ગામમાં એકતા જળવાઈ રહે તેવા પ્રયાસો કરીશું. અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થતાં અમારી જીત થઈ છે એમ તેઓએ જણાવ્યું હતું. ગ્રામ પંચાયત સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તમાં સરપંચની તરફેણમાં 3 મત જ્યારે વિરુદ્ધમાં 6 મત પડ્યા હતા. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ.